मायसेल्फ संध्या मेवाड़ा, आई एम योर गुजराती लैंग्वेज टीचर। आज आपने धोरण 6 ની અંદર સેકન્ડ સેમિસ્ટર ની અંદર લેસન નંબર 2 છે, જે એક કવિતા છે, હું તો પૂછું, એના વિશે અભ્યાસ કરીશું। હું તો પૂછું જે એક કવિતા છે, એના જે કવિ છે એનું નામ છે સુંદરમ। અહીંયા એનું નામ લખેલું છે સુંદરમ। તો આ કવિતા ની અંદર કલ્પના જ કરેલી છે, એમાં છે કે હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગરંગ વાળી અટીલડી કોણે જડી। તો જે કવિ છે એમને એક ખ્યાલ આવે છે, એ પૂછવા માંગે છે ભગવાન ને કે બીજા કોઈ ભી ને કે આ જે મોરલાની પીંછી છે જે એકદમ રંગ રંગ વાળી છે એની અંદર ટીલડી કોણે જડી હશે, એમને સવાલ થાય છે ભગવાન ઉપર। એના પછી એમને બીજો સવાલ થતો હોય છે કે વળી પૂછું કે મીંદડીની માંજરી સી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મડી। વળી પૂછું એટલે પાછું પૂછવાનું મન થાય છે, મીંદડી એટલે કે બિલાડી, એની જે માંજરી આંખ છે એની આંખની અંદર જે ચકચકતી કીકી છે એ ત્યાં આગળ કોને મડી હશે, એવો સવાલ કવિના મનમાં થાય છે। એના પછી હું તો પૂછું કે આંબલાની ટોચે જે હાથ ના પહોંચે ત્યાં કુંપળો કોણે કરી। એમને શું પૂછવાનું મન થાય છે કે જે આંબો છે, ઊંચો ઊંચો આંબો હોય છે એની ટોચે એટલે સૌથી ઉપરની જગ્યાએ જ્યાં આગળ આપણો હાથ પહોંચવો શક્ય નથી, એવી જગ્યાએ આ જે કુંપળો છે, કુંપળો છે એટલે કુંપળો એટલે કે નાના નાના કુણા કુણા નવા પાન, તો એ કુંપળો ત્યાં સુધી કોણે મૂકી હશે, ત્યાં સુધી કુંપળોને કોણે મૂકી હશે। એના પછી છે કે વળી પૂછું કે ઘાવડીના પેટે આ દૂધ કેરી ધોળી મીઠી ધાર કોણે ભરી। પાછું શું પૂછે છે કે આ જે ગાય છે, ગાવડી એટલે ગાય, અને ગાયના પેટે કે આ જે દૂધ છે એ કેવી રીતે આવતું હશે, આ મીઠું દૂધ ત્યાં આગળ કોણે ભર્યું હશે। એના પછી એમને સવાલ થાય છે કે હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરી ને ડોસીની ઝૂંપડી કોણે મઢી। એમનો પછીનો સવાલ શું છે કે આ જે ચાંદા મામા છે, જે ગોળ થાળી જેવા છે, એમની અંદર જે આપણને ચિત્ર દેખાતું હોય છે બકરી અને ડોસીનું, એ ચિત્ર એમની અંદર અને એમની સાથે ઝૂંપડી, આ બધું ત્યાં આગળ કોણે કર્યું હશે, ચાંદાની અંદર આ બકરી ડોસી અને ઝૂંપડી કોણે કરી હશે, કોણે મઢી હશે। વળી પૂછું કે આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી આ કોણે કરી। એ શું કે છે, જે આભ આભ એટલે કે આકાશ છે, એની અંદર જે આ સૂરજ છે એને શું કહે છે, ભમતી ભમરડી। તો કે આ સૂરજ નામની જે ભમતી ભમરડી છે એને આકાશમાં કોણે મૂકી હશે, કોણે ફરતી કરી હશે। પછી એ પૂછે છે કે હું તો પૂછું કે પોપચે મઢેલી આ 10 દિવસ દેખંતી આંખ મારી કોણે કરી। શું કે છે, પછી અમને સવાલ થાય છે કે જે આપણું પોપચું છે, આંખની ઉપરનો ભાગ છે, એની અંદર જે આપણી આંખ છે જે 10 દિશાઓ દેખી શકે છે, એવી આંખને ત્યાં આગળ કોણે મઢી છે, એવી આંખને ત્યાં આગળ જગ્યા કોણે આપી હશે। એના પછી એમનો એક સવાલ છે કે વળી પૂછું કે 9 લખ તારે મઢેલી આ આંબલાની ચૂંદડી કોને કરી। પછી લેખક કવિ પૂછે છે કે હું તો પૂછું કે પોપચે મઢેલી આ 10 દિશ દેખંતી આંખ મારી કોણે કરી। તો શું કે છે, જે આપણા પોપચાની અંદર જે આંખ છે જે 10 દિશાઓમાં દેખી શકે છે એવી જગ્યાએ આંખની રચના કોણે કરી છે। વળે પૂછું કે 9 લખ તારે મઢેલી આ આંબલાની ચૂંદડી કોણે કરી। તો શું કે છે, 9 લખ તારે એટલે કે જે આકાશ છે એને પોતે ચૂંદડીનું નામ આપે છે, અને ચૂંદડીમાં જે તારા નામથી મઢેલી છે એ ચૂંદડીમાં, આંબલાની ચૂંદડીમાં તારા કોણે મળ્યા છે અને આંબલા રૂપી આ ચૂંદડી કોને બનાવી છે। તો લેખ જે કવિ છે એમના મનમાં આવા અનેક અલગ અલગ પ્રકારના સવાલો થાય છે। એના પછી આપણે એની શબ્દ સમજૂતી જોઈશું કે અહીં આપી છે જડી, એટલે અહીં એનો મિનિંગ શું થાય છે, સજ્જડ બેસાડેલી, મીંદડી એટલે કે મીંદડી બિલાડી, માંજરી ભૂરી કીકી વાળી, ચકચકતી એટલે કે ચળકતી કીકી, આંખમાં દેખાતો ગોળ એક નાજુક અવયવ, કુંપળો નવા તાજા ફૂટેલા પાન, ગાવડી તો ગાય, 10 દિશ એટલે કે 10 દિશા। હવે 10 દિશા કઈ કઈ છે, દેખવામાં આપી છે કે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, આ 4 મુખ્ય દિશાઓ છે। એના પછી છે ઈશાન અગ્નિ નૈઋત્ય વાયવ્ય, જે આ 4 દિશાઓની વચ્ચે આવેલા 4 ખૂણાઓ છે, અને એ ઉપરાંત આકાશ અને પાતાળ આ બધા મળીને કુલ 10 દિશા થાય છે।
देखंती एटले के जोती, मढ़ी अहीं एनो मीनिंग थाय छे लपेटी ने के आवरी ने जड़ी दीधी। एना पछी छे नवलख एटले के नव लाख के अगणित एटले के न गणी सकाय एवो एटले एने कहेवाय छे नवलख। एना पछी एनो स्वाध्याय छे। प्रश्न एक छे कि नीचेना प्रश्नना उत्तर एक एक वाक्य में लखो। तो एनो पहेलो प्रश्न छे कि मोरलानी पिंची में शू जड़ेलू छे। तो एनो जवाब छे कि मोरलानी पिंची में टीलड़ी जड़ेली छे। एना पछी बीजा नंबर नो प्रश्न छे कि कवि नो हाथ क्यां पहोंचतो नथी। तो एनो जवाब आवशे कि कवि नो हाथ आंबलानी टोचे पहोंचतो नथी। त्रण नंबर छे कि चांदनी थाळी में कोणी झूपड़ी मढेली छे। तो एनो जवाब आवशे कि चांदनी थाळी में बकरी अने डोसी नी झूपड़ी मढेली छे। चार नंबर छे कि कवि आंख विशे शुं विचारे छे। तो जवाब छे कि कवि विचारे छे कि आ जे आंख छे एने पोपचा मां कोणे अने केवी रीते मढी हशे। पांच नंबर नो प्रश्न छे कि कवि आभलानी चुंदड़ी कोणे कहे छे। तो एनो जवाब छे कि कवि आभलानी चुंदड़ी नवलख तारा थी जे मढेली छे एवा आकाश ने कहे छे। एना पछी बीजो प्रश्न छे कि उदाहरण मुजब वाक्य बनाओ। एक अहीं उदाहरण आप्युं छे कि धरती। पछी नो वाक्य बनायेलो छे कि बधाने लीलीछम धरती जोईने आनंद थयो। एना पछी बीजो आप्यो छे पेन्सिल रबर गाय सूरज झाड। तो आ जे शब्दो आप्या छे एना वाक्य तमारे तमारी रीते बनावाना रहेशे, जे तमारो होमवर्क रहेशे। एनो प्रश्न नंबर ત્રણ છે કે નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરીને લખો। તો જે ઉપર કવિતા આપી છે એમાંથી જોઈને જે આ કાવ્ય પંક્તિ આપી છે આધી અધૂરી એ તમારે પૂર્ણ કરવાની છે, એટલે કે આ પ્રશ્ન પણ તમારો હોમવર્ક રહેશે। એના પછીનો પ્રશ્ન ચાર છે કે નીચેના શબ્દો માટે કાવ્યમાં કયા શબ્દો વપરાય છે તે શોધીને લખો। તો અહીંયા અમુક શબ્દો આપ્યા છે અને એ શબ્દો માટે કાવ્યમાં અલગ શબ્દો વપરાય છે જે આપણે લખવાના છે। તો પહેલો છે મોર। તો કાવ્યની અંદર મોર માટે મોરલો શબ્દ વપરાયો છે। એના બીજા પછી છે ગાય। તો ગાય માટે ગાવડી શબ્દ વપરાયો છે। એના પછી છે આગ, આગ માટે આગલો શબ્દ વપરાયો છે। એના પછી છે આંબો, આંબા માટે આંબલો શબ્દ વપરાયો છે। પાંચ નંબર છે બિલ્લી, બિલ્લી માટે ભીંડરી શબ્દ વપરાયો છે। અને છ નંબર છે છેલ્લું ચંદ્ર, તો એના માટે ચાંદો શબ્દ વપરાયો છે। પ્રશ્ન નંબર પાંચ છે કે કવિતામાંથી શોધીને ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ લખો। તો અહીંયા કવિતામાંથી શબ્દો શોધીને આપણે લખવાનો છે। એનું એક ઉદાહરણ આપ્યું છે કે માંજરી। તો માંજરી શું હોય છે? આંખ। એના પછી બીજું છે કીકી। તો કીકી કેવી બતાવી છે કવિતાની અંદર? ચકચકતી કીકી। તો આપણે સામે જવાબમાં લખીશું ચકચકતી। બીજો નંબરનો છે દિશા। દિશા એટલે કેવી છે? દસ દિશા। ત્રણ નંબર છે ધાર। તો ધાર કેવી હોય છે? દૂધની ધાર, મીઠી। તો આપણે લખીશું મીઠી। ચાર નંબર છે તારા। તો તારા કેવા છે? નવલખ, ના ગણી શકાય તેવા, તો ત્યાં આપણે લખીશું નવલખ। પાંચ નંબર છે ભમરડી। તો ભમરડી કેવી બતાવી છે? ભમતી। તો આપણે એનો જવાબ લખીશું ભમતી। છ નંબર છે ટીલડી। તો જે ટીલડી છે કેવી છે? રંગરંગ વાળી। તો આપણે ત્યાં આગળ લખીશું રંગરંગ વાળી। એના પછી છ નંબર નો પ્રશ્ન આપ્યો છે કે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો, એટલે કે જે નીચે શબ્દો આપ્યા છે એમને તમારે શબ્દકોશ પ્રમાણે ગોઠવવાના રહેશે, જે તમારો હોમવર્ક રહેશે। તો આપણે જે નવ નંબરની કવિતા હતી હું તો પૂછું એ અહીંયા એની એક્સરસાઇઝ સાથે કમ્પ્લીટ પૂરી થાય છે।